हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम अंतर्गत अंग्रेजी विषय धोरण 11-12 कॉमर्स अने साइंस में आपनु स्वागत छे। मित्रों, आज आपणे रनिंग टॉपिक में आगळ पाठ नंबर दस मित्रों भाग 10 नी आपणे चर्चा करीशुं। અત્યાર સુધી આપણે 1-7 પ્રકારના ના લેંગ્વેજ ફંક્શન ને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરા વાક્યોને કઈ રીતે પૂરા કરવા એ આપણે શીખ્યા। કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં મિત્રો આજે 8મો ટોપિક શોઈંગ ટાઈમ, ટાઈમ એટલે સમય દર્શાવતા અધૂરા વાક્યોને કેવી રીતે પૂરા કરવા એ આજે શીખીશું। જ્યારે સમયને અનુલક્ષીને વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શન એટલે શોઈંગ ટાઈમ અથવા એક્સપ્રેસિંગ ટાઈમનો ઉપયોગ થાય છે। મિત્રો, લેંગ્વેજ એલિમેન્ટ્સ એટલે કીવર્ડની મિત્રો વાત કરીએ તો કીવર્ડમાં વેન અને વાઇલ, જે તમારે 10મા ધોરણમાં બી આવતા, એઝ સૂન એઝ, વેન વાઇલ એટલે જ્યારે અને ત્યારે, એઝ સૂન એઝનો અર્થ પણ એ જ થાય જ્યારે ત્યારે, નો સૂનર ધેન એ પણ સમય દર્શાવે છે, હાર્ડલી વેન અથવા કેર્સલી વેન એ પણ સમય દર્શાવે છે। મિત્રો, એટલે 11મા ધોરણમાં એઝ સૂન એઝ, નો સૂનર ધેન, હાર્ડલી વેન અને કેર્સલી વેનનો ઉપયોગ સૌથી વધારે મિત્રો થાય છે। બિફોર એટલે નહીં પહેલાં, આફ્ટર એટલે નહીં પછી, ટીલ એટલે ત્યાં સુધી, અનટીલ એટલે ત્યાં સુધી નહીં, આ બધા સમય દર્શક કન્જેક્શન અથવા કીવર્ડ છે મિત્રો। ત્યાર પછી બીજી વાક્ય રચના છે કે મુખ્ય વાક્યમાં ટાઈમ એટલે સમય આપેલો હોય અને સમય પછી વેન સંયોજક મૂકીને તમારે ગૌણ વાક્ય બનાવવાનું। આ બધા સંયોજકોનો ઉપયોગ ટાઈમ એટલે સમય દર્શાવવા માટે થાય છે। એટલે આ બધા જ કન્જેક્શન તમે યાદ રાખો, જે પ્રમાણે વાક્ય આપ્યું હોય એ પ્રમાણે સમય દર્શક વાક્યને, અધૂરા વાક્યને તમારે પૂરું કરવાનું હોય છે મિત્રો, બરાબર। તો આગળ વધીએ મિત્રો, આમાં એની સ્ટ્રક્ચર એટલે વાક્યરચના શીખી લઈએ મિત્રો પહેલાં। હવે સ્ટ્રક્ચરમાં મિત્રો 7 પ્રકારની વાક્યરચના મેં તમને આપેલી છે। કેટલા પ્રકારની? 7 પ્રકારની, બરાબર। તો 7 પ્રકારના વાક્યો છે તમારે એ શીખવાના છે, જોઈ લો। 7 પ્રકારના વાક્યમાં પહેલું એઝ સૂન એઝ આપ્યું છે, જેવું કે તરત અથવા વેન, બેનો અર્થ એક જ થાય, બંનેનો ઉપયોગ કઈ રીતે છે, એઝ સૂન એઝ અથવા વેન, પછી મુખ્ય વાક્ય આવે સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ, પ્રથમ ક્રિયા દર્શાવતું વાક્ય આવશે, ત્યાર પછી ગૌણ વાક્ય આવે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, એઝ સૂન એઝ પછી ક્રિયાનું પ્રથમ દર્શક વાક્ય, પહેલી ક્રિયાનું વાક્ય આવશે, જે કાળમાં હોય જ કાળમાં બીજું વાક્ય તમારે બનાવવાનું, આપણે જે નિયમ છે તે મિત્રો। નો સૂનરની વાક્યના મિત્રો થોડી અલગ છે, એ કમ્પિટિટિવ ડિગ્રી જેવું છે। નો સૂનર પછી તરત ડૂક, ડઝ કે ડી, એ વાક્યના કાળ પ્રમાણે આપેલું હશે, ભૂતકાળ હોય તો ડીડ અને વર્તમાન કાળ હોય તો કે ડૂ કે ડઝ, ત્યાર પછી કરતા આવશે, કરતા પછી વર્બ એટલે V1 મૂળ ક્રિયાપદ આવે, પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી નો સૂન આવે તો કમ્પલસરી મિત્રો ધ્યાન કન્જેક્શન મૂકવાનું છે, અને ધ્યાન મૂક્યા પછી ગૌણ વાક્ય સબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે બીજી ક્રિયાનું વાક્ય તમારે મૂકવાનું। નો સૂન પછી પ્રથમ બનેલી ક્રિયાનું વાક્ય આવે, ધ્યાન મૂકીને બીજી ક્રિયાનું વાક્ય મૂકવાનું મિત્રો। ત્રીજી વાક્ય છે હાર્ડલી અથવા કેર્સલી, એ પણ સમય દર્શાવે છે, હાર્ડલી અથવા કેર્સલી પછી હેડ ફરજિયાત આવશે મિત્રો, ત્યાર પછી કરતા, કરતા પછી V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂત કુદનવાળું વાક્ય મૂકવાનું, ત્યાર પછી ઓબ્જેક્ટ અને વેન મૂકીને સંયોજક બીજી ક્રિયાનું વાક્ય સબ્જેક્ટ ઓબ્જેક્ટથી બનાવવાનું, અહીં હેડ ભૂતકાળ છે એટલે બીજું વાક્ય મિત્રો હંમેશા ભૂતકાળ જ બને, બરાબર। તો એસું ને નો સુંદર અને હાર્ડલી આ વાક્યો 11 અને 12માં સમય દર્શાવવા માટે વધારે પૂછાય છે। ત્યાર પછી મિત્રો સબ્જેક્ટ ઓબ્જેક્ટ સાદો ભૂતકાળ આવે, આફ્ટર એ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, ત્યાર પછી સબ્જેક્ટ ઓબ્જેક્ટ પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવે, એ આપણે 11-12માં બહુ ઓછું પૂછાય, 10મામાં પૂછાય વધારે, ત્યાર પછી સબ્જેક્ટ પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવે, બિફોર પછી સાદા ભૂતકાળનું વાક્ય આવે મિત્રો, આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ અને બિફોર પછી સાદો ભૂતકાળ, ઉલટ સુલટ છે મિત્રો। વાઇલ આવે મિત્રો, તો વાઇલ પછી સબ્જેક્ટ ઓબ્જેક્ટ ચાલુ ભૂતકાળનું વાક્ય આવે, ચાલુ ભૂતકાળ એટલે વોઝ વેર અને આઈનજીવાળું,
અને બીજું વાક્ય સાદા ભૂતકાળમાં આવે મિત્રો. જ્યારે વેન બીજી રીતે મૂકવું હોય વચ્ચે તો પહેલાં તો આ પ્રમાણે બી બને વેન, પછી સાદો ભૂતકાળ છે બીજામાં પણ સાદો ભૂતકાળ, બીજામાં સાદો ભૂતકાળ વાયલ પછી ચાલુ ભૂતકાળ મિત્રો આવે અને બીજામાં સાદો ભૂતકાળ. તે હવે સાતમી જે વાક્ય રચના છે મુખ્ય વાક્ય આવે સબ્જેક્ટ ઓબ્જેક્ટ સમય દર્શક શબ્દ આવે ટાઈમ દર શોઈંગ વર્ડ આવે ડે આવે મંથ આવે યર આવે કોઈ સિઝન આવે બરાબર એ શબ્દ આવશે. એ શબ્દ પછી વેન આવે અને વેન પછી સબ્જેક્ટ ઓબ્જેક્ટ ગૌણ વાક્ય આવે મિત્રો. આ રીતે સાતે સાત પ્રકારની વાક્ય રચના તમારે યાદ રાખવાની. ખાસ કરીને મિત્રો 11 અને 12માં પહેલી 3 વાક્ય રચના મહત્વની છે, એટલું યાદ રાખો તો બી તમારે વાંધો નહીં મિત્રો. એ સુને પછી મુખ્ય વાક્ય પહેલી ક્રિયાનું પછી બીજી ક્રિયાનું વાક્ય, નો સુને પછી પહેલી ક્રિયાનું વાક્ય, ધ્યાન પછી બીજી ક્રિયાનું, હાર્ડલી પછી પહેલી ક્રિયાનું વાક્ય, વેન પછી બીજી ક્રિયાનું વાક્ય. બરાબર આ 3 તમારે મેઇન છે, આ તમારે ખાસ યાદ રાખવા પડે. આફ્ટર તો પહેલું સાદો ભૂતકાળ, આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ, બિફોર પહેલાં પૂર્ણ ભૂતકાળ પછી સાદો ભૂતકાળ, વાઇલ હોય તો વાઇલ પછી ચાલુ ભૂતકાળ અને સાદો ભૂતકાળ. વાઇલ વચ્ચે લેવું હોય મિત્રો તો સાદો ભૂતકાળ પહેલાં આવશે પછી વાઇલ આવે પછી ચાલુ ભૂતકાળ આવે. અને સમય દર્શક શબ્દવાળા વાક્યમાં ટાઈમ શોઈંગ વર્ડ આપેલો હશે ત્યાં પછી વેન કન્જેક્શન મૂકવાનું અને એ વાક્યને પૂરું કરવા માટે ગૌણ વાક્ય બનાવવાનું સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. આ એની વાક્ય રચના મિત્રો. એટલે આ સ્ટ્રક્ચર તમારે ફરજિયાત મિત્રો યાદ રાખવું પડે. ન સમજી લો એઝ સુન એઝ વેન નો સુંદરનું પ્રથમ વાક્ય સાદા વર્તમાનકાળમાં હોય તો સાદા વર્ત, બીજું વાક્ય સાદા વર્તમાનકાળમાં અને ભૂતકાળમાં હોય તો બીજું વાક્ય એ જ કાળમાં રાખવાનું. મેં તમને અગાઉ શીખવાડ્યું તે પહેલું વાક્ય જે કાળમાં હોય એ જ કાળમાં બીજું વાક્ય તમારે મિત્રો બનાવવાનું થાય છે. હવે મિત્રો એક્ઝામ્પલ તરફ જઈએ, આપણે ઉદાહરણ શીખવા માટે પ્રયત્ન કરીએ. આપણે તો જોઈ લો, તમને એક એક્ઝામ્પલ બતાવેલું. એઝ સુન એઝ ધ પ્યુન રેંગ ધ બેલ, જેવો પદે પ્યુને બેલ વગાડ્યો ધ સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસ, વિદ્યાર્થીઓ ક્લાસ છોડી ગયા. પહેલી ક્રિયા બેલ વાગવાની અને પછી વિદ્યાર્થીઓને ક્લાસ છોડવાની, એક ક્રિયા પછી બીજી ક્રિયા બનાવે છે અને બંને સમય બતાવે. એઝ સુન જેવું કે બેલ વાગ્યો કે તરત જ વિદ્યાર્થીઓ ક્લાસ છોડીને ગયા. નો સુનર ડીડ, જો ભૂતકાળ તો રેંગ મિત્રો ડીડ આવ્યો ધ, પછી રેંગનું રિંગ થઈ ગયું કે ડીડ થઈ ગયું. ડીડ જોડે હંમેશા વી વન મૂળ ક્રિયાપદનું રૂપ આવે મિત્રો. એ જ વાક્ય આપણે લીધું છે, નો સુનર ડીડ ધ પ્યુન રિંગ ધ બેલ, જો કન્જેક્શન થાય ધેન, ધેન એટલે ટી એચ એ એન, હા ધાર, ટી એચ ઈ એન નહીં મિત્રો, ટી એચ ઈ એન મૂકશો તો એ ખોટું જ, ટી એચ એ એન ધેન આવશે જે કમ્પિટિટિવ ડિગ્રીમાં પૂછાય તે જ. નો સ્ટુડન્ટ ડીડ ધ પ્યુન રિંગ ધ બેલ ધેન ધ સ્ટુડન્ટ લેફ્ટ ધ ક્લાસ, બીજા વાક્યમાં કોઈ મિત્રો ફેરફાર નથી. પહેલી ક્રિયાનું વાક્ય બધ્યાન પછી બીજી ક્રિયાનું, એ જ વાક્યને ફરી આપી લીધું છે. હાર્ડલી અથવા કેશલી બેમાંથી એક જ લેવાનું છે. હેડ ફરજિયાત આવે જો મિત્રો, ધ પ્યુન પછી વી થ્રી રંગ, રિંગ રેંગ અને રંગ, આમાં રેંગ મૂકો તો ખોટું, રંગ વી થ્રી આર યુ એન જી, હાર્ડલી કેશલી હેડ ધ પ્યુન રંગ ધ બેલ, જો કન્જેક્શન વેન મિત્રો, અને બીજા વાક્યમાં કોઈ ફેરફાર નથી, ધ સ્ટુડન્ટ લેફ ધ ક્લાસ, હાર્ડલી હેડ ધ પ્યુન રંગ ધ બેલ વેન ધ સ્ટુડન્ટ લેફ ધ ક્લાસ. ત્યાર પછી મિત્રો વાક્ય બિફોર વાળું છે, ધ સ્ટુડન્ટ લેફ ધ ક્લાસ આફ્ટર ધ પ્યુન હેડ રંગ ધ બેલ, આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે મિત્રો, જોઈ લો બરાબર. ત્યાર પછી ધ પ્યુન હેડ રંગ ધ બેલ બિફોર ધ સ્ટુડન્ટ લેફ ધ ક્લાસ, બિફોરવાળું વાક્ય બનાવ્યું મેં, તો પહેલાં પૂર્ણ ભૂતકાળ છે અને બિફોર ધ સ્ટુડન્ટ લેફ ધ ક્લાસ. વાઇલવાળું વાક્ય જોઈ લો, વાઇલ ધ પ્યુન વોઝ રિંગિંગ ધ બેલ, ચાલુ ભૂતકાળ, વોઝ વેર પ્લસ આઈજીવાળું વાક્ય, ધ સ્ટુડન્ટ લેફ ધ ક્લાસ, વાઇલ ધ પ્યુન વોઝ રિંગિંગ ધ બેલ ધ સ્ટુડન્ટ લેફ ધ ક્લાસ. આ રીતના 6 વાક્યો એક જ વાક્ય, એક જ પ્રકારના અર્થવાળા વાક્ય સાથે મેં 6 વાક્યો તમને અલગ અલગ પ્રકારના કન્જેક્શનથી બનાવીને સમજાવેલા છે મિત્રો, બરાબર. તો હવે એક્સરસાઇઝ આપણે મિત્રો સોલ્વ કરીએ, બરાબર. તો આમાં તમને મિત્રો 8 વાક્યો આપેલા છે, જોઈ લો એક્સરસાઇઝ નંબર 8 અને સર બરાબર. કમ્પ્લીટ ધ સિંગ જ્યુક ધીસ ફંક્શન, ધીસ ફંક્શન એટલે કહ્યું હતું મિત્રો શોઈંગ ટાઈમ, શું હતું શોઈંગ ટાઈમ,
समय दर्शक शब्दों की मदद थी तमारे वाक्य पूरो करावाना सोइंग टाइम बराबर पहलू वाक्य जो ले मित्रों एज सून एज आई फिनिश माय वर्क एज सून एज तो आप पहलू से फिनिश ले भूतकाळ थई गयो फिनिश ले एज सून एज आई फिनिश माय वर्क हवे आने वाक्य ने अधूरू पूरु करवानो हवे तमने कंजेक्शन आपेलू छे एज सून एज એટલે તમારે કોઈ કન્જેક્શનમાં મૂકવાનું નથી, ખાલી અધૂરું વાક્ય પૂરું કરી દેવાનું છે. જેવો મેં મારું કામ પૂરું કર્યું કે તરત જ બરાબર, ચલો કરતા કોણ છે આઈ, એટલે આપણે કોમા મૂકી દઈએ મિત્રો. બીજું વાક્ય એટલે આઈ આવશે. એઝ સૂન એઝ આઈ ફિનિશ માય વર્ક, જેવો મેં મારું કામ પૂરું કર્યું તરત આઈ વેન્ટ આઉટ, આઈ વેન્ટ આઉટ કે તરત જ હું બહાર ગયો. એ સુન આઈ ફિનિશ માય વર્ક આઈ વેન્ટ આઉટ ટુ પ્લે, લખો તો એ સાચું, અને આઈ વેન્ટ આઉટ લખો તો બી સાચું, ભૂતકાળ એ ભૂતકાળમાં આવવું જોઈએ. બીજું બનાવું, એ સુન એઝ આઈ ફિનિશ માય વર્ક આઈ વેન્ટ ટુ ધ બેડ, હું સુવા માટે ગયો. એ સુન એઝ ફિનિશ માય વર્ક, જેવું મેં મારું કામ પૂરું કર્યું કે તરત જ, બોલો શું કર્યું તમે, કામ પૂરું કરીને તમે કરીશું, આઈ વેન્ટ આઉટ ટુ પ્લે ક્રિકેટ, તો આવું લખો તો એ સાચું છે. એ સુન આઈ ફિનિશ માય વર્ક આઈ ટુક રેસ્ટ, જેવું મેં મારું કામ પૂરું કર્યું કે તરત જ મેં આરામ કર્યો, આઈ ટુક રેસ્ટ. એ સુન આઈ ફિનિશ માય વર્ક આઈ વેન્ટ ટુ માય હોમ, કે તરત જ હું બધે ઘરે ગયો. એ સુન આઈ ફિનિશ માય વર્ક આઈ લેફ્ટ ધ ઓફિસ, જેવું કામ પૂરું કર્યું તરત જ હું ઓફિસ છોડીને ગયો, આઈ લેફ્ટ ધ ઓફિસ. આવા અનેક વાક્યો તમે મિત્રો કાળ અને અર્થ પ્રમાણે બનાવી શકો છો બરાબર. તે હવે નો સુનરવાળું વાક્ય જોઈએ મિત્રો. નો સુનર ડીડ ધ ટીચર એન્ટર ધ ક્લાસ. હવે નો સુનર વાક્ય રચના આપેલી છે બરાબર. નો સુનર મિત્રો કન્જેક્શન શું આવે છે, ધેન આવે છે, યાદ હોય તો. એટલે પહેલું વાક્ય તો આપેલું છે, નો સુનર ડીડ ધ ટીચર એન્ટર ધ ક્લાસ. હવે આ મુખ્ય વાક્ય આપ્યું છે એટલે તમારે કન્જેક્શન તરીકે મિત્રો શું લેવાનું છે, ધેન. નો સુનર ડીડ ધ ટીચર એન્ટર ક્લાસ, જેવા બધા ટીચર ક્લાસમાં દાખલ થયા હતા કે તરત જ, બોલો વી, અમે બધા, સ્ટૂડ અપ, સ્ટેન્ડનું ભૂતકાળ સ્ટૂડ, ડીડ આપ્યું છે મિત્રો એટલે વી સ્ટૂડ અપ, વી સ્ટૂડ અપ, ધેન વી સ્ટૂડ અપ, જેવા ટીચર બધા ક્લાસમાં દાખલ થયા કે ધેન વી સ્ટૂડ અપ. બીજું વાક્ય બનાવો મિત્રો, નો સુનર ડીડ ધ ટીચર એન્ટર ધ ક્લાસ, ધેન વી સેડ ગુડ મોર્નિંગ, ધેન વી સેડ ગુડ મોર્નિંગ, જેવા ટીચર દાખલ થયા કે નહોતા કે તરત જ અમે ગુડ મોર્નિંગ કહ્યું, વી સેડ ગુડ મોર્નિંગ, અથવા ધેન વી સ્ટૂડ અપ. નો સુનર ડીડ ધ ટીચર એન્ટર ધ ક્લાસ, ધેન હી સ્ટાર્ટેડ ટીચિંગ એ ન્યૂ ટોપિક, ધેન હી સ્ટાર્ટેડ ટીચિંગ એ ન્યૂ પોઈન્ટ, ન્યૂ ટોપિક. હવે અનેક વાક્ય ક્રિયા આપેલી છે અને બીજી ક્રિયા દર્શાવતું વાક્ય આપણે લખવાનું થાય, તો એ રીતના વાક્ય તમે બનાવી શકો છો મિત્રો. ત્રીજું વાક્ય જોઈ લો, હાર્ડલીવાળું વાક્ય આપીશ મિત્રો. હાર્ડલી હેડ ધ ગાર્ડ બ્લોન ધ વિસર, હાર્ડલી પછી હેડ આવશે. જો હાર્ડલી આપેલું હોય તો તમારે કોઈ કન્જેક્શન મૂકવાનું રહેતું નથી, પણ વેન આવે વચ્ચે, હાર્ડલી વેન કે એસલી વેન એ પેરમાં શબ્દો છે મિત્રો. જેમ નો સુનરમાં ધ્યાન આવે ફરજિયાત, ધ્યાન ના મૂકો તો બી વાક્ય તમારું ખોટું પડશે મિત્રો, અને હાર્ડલીમાં પણ તમારે ફરજિયાત વેન મૂકવું પડશે. મુખ્ય વાક્ય આપેલું છે પહેલી ક્રિયાનું. હવે મિત્રો આપણે વેન મૂકી દઈશું, ડબલ્યુ એચ ઈ એન વેન બરાબર. તો હાર્ડલી હેડ ધ ગાર્ડ બ્લોન ધ વિસલ વેન, જેવો પતે ગાર્ડે વિસલ મારી હતી કે તરત જ, શું થયું બોલો, હાર્ડલી હેડ ધ ગાર્ડ બ્લોન ધ વિસલ વેન ધ ટ્રેન, વેન ધ ટ્રેન ભૂતકાળ છે એટલે આપણે આ વાક્ય ભૂતકાળમાં લેવાનું છે. વેન ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ, વેન ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ કે તરત જ ગાડી પ્લેટફોર્મ પતે છોડી ગઈ, અથવા ઉપડી, લેફ્ટ એટલે ઉપડી પણ લખાય. વેન ધ ટ્રેન લેફ્ટ, હાર્ડલી હેડ ધ ગાર્ડ બ્લોન ધ વિસલ વેન ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ, અથવા વેન ધ ટ્રેન લેફ્ટ કે તરત જ ટ્રેન ઉપડી ગઈ. હાર્ડલી છે એટલે મિત્રો વેનથી તમારે વાક્ય બનાવવું પડે, વેન ભૂલાય નહીં એની તમારે ખાસ કાળજી રાખવાની.
અને 11માં ધોરણમાં અને 12માં એસુ ને નોસ ના હાડલીવાળા વાક્યો સૌથી વધારે પૂછાય છે. એટલે એ વાક્ય રચના તમારે ફરજિયાત યાદ રાખવાની. ફરીથી મિત્રો, એસુ ને જ આવી જુઓ. એસુ ને ધ થીવ સો ધ પોલીસમેન. એસુ ને પછી મુખ્ય પહેલી ક્રિયાનું વાક્ય આપેલું સો એટલે ભૂતકાળ થયો, કે જો પોલીસવાળાએ પોતે જો થીફે પોલીસમેનને જોયો કે તરત શું થયું, તો અડધા વાગે કોમા મૂકીએ થીફ એટલે હી લખવાનું, ભૂતકાળ છે એટલે આપણે પોલીસવાળા ચોર જો એટલે શું થાય, હી રેન અવે કે તરત એ પોતે ભાગી ગયો. હી રેન અવે. મિત્રો, એસુને ધ થીફ સો ધ પોલીસમેન હી રેન અવે. એસુનેમાં કોઈ કન્જેક્શન ના આવે મિત્રો, અડધા વાગે ખાલી કોમા મૂકીને બીજું વાક્ય પૂરું કરી દેવાનું. એસુન એસ ધ થીફ સો ધ પોલીસમેન હી રેન અવે કે તરત એ ભાગી ગયો. બરાબર. ત્યાર પછી પાંચમું વાક્ય છે મિત્રો, નો સુન ડીડ ધ સનરાઈઝ. નો સુન આપેલું જોયેલું મિત્રો, ડીડ આપેલું છે અને રાઈઝ એટલે મૂળ ક્રિયાપદ થયું. હા, નો સુન ડીડ ધ સનરાઈઝ. સનરાઈઝ એટલે સૂર્યોદય થવો. બોલો, નો સુન એક તો વાક્ય થઈ ગયું, એટલે હવે તમારે શું મૂકવાનું આવશે, ધ્યાન. નો સુનમાં ધ્યાન ફરજિયાત આવશે મિત્રો, યાદ છે ને. ચલો, નો સુન ડીડ ધ સનરાઈઝ ધેન, જેવો સૂર્યનો ઉદય થયો નહોતો કે તરત જ ધેન ધ બર્ડ્સ સુધી. બોલો, પક્ષીઓ શું થયા, ઉડવાનું શરૂ થયું. બોલો, ધેન ધ બર્ડ્સ ફ્લ્યુ અવે. ધેન ધ બર્ડ્સ ફ્લ્યુ અવે. Then the birds flew away. No sooner did the sun rise, then the birds flew away. કે જેવો સૂર્યોદય થયો નહોતો કે તરત જ પક્ષીઓ પદે ઉડી ગયા. તો બીજું વાક્ય બનાવી ગયું, નો સુનર ડીડ ધ સનરાઈઝ ધેન વી સ્ટાર્ટેડ અવર જર્ની. ધેન વી સ્ટાર્ટેડ અવર જર્ની, કે તરત જ અમે અમારી મુસાફરી શરૂ કરી. બીજું બનાવો, નો સુનર ડીડ ધ સનરાઈઝ ધેન ધ બર્ડ્સ લેફ્ટ ધેર નેસ્ટ. ધ બર્ડ્સ લેફ્ટ ધેર નેસ્ટ, કે તરત જ પક્ષીઓએ તેમનો માળો છોડી દીધો. નો સુન ડીડ ધ સનરાઈઝ. બોલો, તમે તમારી રીતે બનાવો વાક્ય. અનેક વાક્યો મિત્રો બનશે, તમે જે વાક્યનો અર્થ કાઢો એ પ્રમાણે, અર્થ પ્રમાણે અને કાળ પ્રમાણે આપણે બનાવવાનું થાય. નો સુન ડીડ ધ સનરાઈઝ, જો સૂર્ય થયો નહોતો કે તરત જ Then we started our journey. અમે અમારી મુસાફરી શરૂ કરી. બોલો, નો સુન ડીડ ધ સનરાઈઝ ધેન. બોલો, ધેન ધ બર્ડ્સ લેફ્ટ ધેર નેસ્ટ. આવા અનેક વાક્યો તમે બનાવી શકો છો મિત્રો. છઠ્ઠું વાક્ય જોઈ લો, સ્કેસલી આપ્યું છે. સ્કેસલી અને હાર્ડલી બંનેનો અર્થ એક જ થાય અને બંનેની વાક્યરચના બી સરખી જ મિત્રો. સ્કેસલી પછી હેડ આવે જોઈ લો, ધ ચાઇલ્ડ સીન એટલે વી થ્રી અને ધ મધર. સ્કેસલી હેડ ધ ચાઇલ્ડ સીન ધ મધર, જેવું પતે બાળકે માતાને જોઈ કે તરત જ. સ્કેસલી એટલે તમારે કન્જેક્શન મિત્રો શું મૂકવાનું આવશે, વેન મૂકવું પડશે તમારે, અને વેન પછી વાક્ય આવું. બોલો, જેવું બાળકે મધને જોયું, શું થયું, ચાઇલ્ડ એટલે આપણે હી લખીએ, શું થયું. બોલો, તમે સાદું વાક્ય બનાવો, ભૂતકાળ છે એટલે ભૂતકાળ આવે. ધેન હી સ્માઇલ્ડ, સ્મિત કર્યું. સ્કેસલી હેડ ધ ચાઇલ્ડ સીન ધ મધર વેન હી સ્માઇલ્ડ, અથવા સી સ્માઇલ્ડ લખો તો સાચું છે. તરત એને સ્મિત કર્યું, જેવું બાળકે માતાને જોઈ કે તરત જ એને સ્માઇલ, સ્મિત કર્યું. વેન હી સ્માઇલ્ડ. બીજું લખો તો લખાય, સ્કેસલી હેડ ધ ચાઇલ્ડ સીન ધ મધર વેન. બોલો, શું લખશો, શું લખશો. બોલો, વેન હી એમ્બ્રેસ્ડ હર. એમ્બ્રેસ એટલે પ્રેમથી ભેટી જવું, જે માતાને જોયું કે તરત એને પ્રેમથી ભેટી દેવું. વેન હી એમ્બ્રેસ્ડ હર, તેણીને ભેટી ગયો. સ્કેસલી હેડ ધ ચાઇલ્ડ સીન ધ મધર, જે બાળકને, બાળકે માતાને જોઈ, હી વેન હી સ્ટોપ ક્રાઇંગ. આ એ સાચું છે, વેન હી સ્ટોપ્ડ ક્રાઇંગ, કે તરત એને રડવાનું બંધ કર્યું. ભૂતકાળ લેવાનું મિત્રો, હેડ છે એટલે. વેન હી સ્ટોપ્ડ ક્રાઇંગ, કે તરત એને રડવાનું બંધ કરી દીધું. આવા અનેક વાક્યો
તમે કાળ અને અર્થ પ્રમાણે મિત્રો બનાવી શકો છો. ત્યાર પછી સાતમું વાક્ય મિત્રો, ધ ગેસ્ટ કેમ વાઇલ આપ્યું છે. મિત્રો જોઈ લો, બધા પ્રકારના વાક્યો મેં તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. ધ ગેસ્ટ કેમ, કેમ એટલે કયો કાળ થયો, સાધુ ભૂતકાળ. એટલે બીજામાં વાઇલ પછી કયો કાળ આવશે, ચાલુ ભૂતકાળનું વાક્ય. મિત્રો ચાલુ ભૂતકાળ એટલે વોઝવેર અને આઈંજીવાળું વાક્ય આવશે. ધ ગેસ્ટ કેમ વાઇલ, બોલો, આઈ લખવો તો લખાય, વી લખવો તો લખાશે. ધ ગેસ્ટ કેમ વાઇલ આઈ વોઝ શું કરતો, બોલો, વાઇલ આઈ વોઝ રાઇટિંગ માય હોમવર્ક. વાઇલ આઈ વોઝ રાઇટિંગ માય હોમવર્ક ધ ગેસ્ટ કેમ વાઇલ આઈ વોઝ રાઇટિંગ માય હોમવર્ક. ધ ગેસ્ટ કેમ વાઇલ આઈ વોઝ વોચિંગ એ ટીવી સિરિયલ, અથવા વાઇલ આઈ વોઝ વોચિંગ એ ટીવી. ધ ગેસ્ટ કેમ વાઇલ આઈ વોઝ વોચિંગ એ ટીવી સિરિયલ. ધ ગેસ કેમ વાઇલ આઈ વોઝ પ્લેઇંગ વિથ માય ડોલ. આવું લખવું તો સાચવું છે. ધ ગેસ કેમ વાઇલ આઈ વોઝ સ્લીપિંગ, વોઝ વેર એન આઈન્જી વાળું વાક્ય આવશે મિત્રો. ધ ગેસ કેમ વાઇલ આઈ વોઝ ઇટિંગ, આઈ વોઝ ટેકિંગ માય લંચ. વી લખવું તો લખાય. ધ ગેસ કેમ વાઇલ વી વેર રાઇટિંગ અવર હોમવર્ક. ચાલુ ભૂતકાળનું વાક્ય લખવાનું, આઈ લખો વી લખો મિત્રો. ધ ગેસ કેમ વાઇલ, બોલો. આવા અનેક વાક્યો તમે કાળ અને અર્થ પ્રમાણે લખી દઈ શકો છો, બનાવી શકો છો મિત્રો. ખેલાઈ ગયો કે નહીં? હા, છેલ્લી વાક્ય મિત્રો, આઠમું વાક્ય છે. ડુ યુ રિમેમ્બર ધ ડે. હવે જો ડુ યુ રિમેમ્બર ધ ડે, ડે એટલે સમય આપ્યો છે, ટાઈમ શોઈંગ વર્ડ, સમય દર્શક શબ્દ. એના પછી તમારે શું મૂકવાનું હતું મિત્રો, સ્વયં વેન આવશે. વેન અને વેન પછી તમારે ગૌણ વાક્ય અધૂરું પૂરું કરવાનું. ડુ રિમેમ્બર ધ ડે વેન યુ વેર બોર્ન, સીધું વાક્ય છે. કર્તા તરીકે આપણે યુ લઈએ, યુ જોડે વેર આવશે. વેન યુ વેર બોર્ન, બી ઓ આર એન. ડુ યુ રિમેમ્બર ધ ડે વેન યુ વેર બોર્ન, અને પ્રશ્નાચિહ્ન, મુખ્ય વાક્ય પ્રશ્નાર્થ છે મિત્રો. એટલે છેલ્લે ક્વેશ્ચન માર્ક આપેલું જોઈ લો, દેખાય છે ક્વેશ્ચન માર્ક, હારી જુઓ. ડુ યુ રિમેમ્બર ધ ડે વેન યુ વેર બોર્ન, શું તમને એ દિવસ યાદ છે કે જ્યાં કે ક્યારે તમે જન્મ્યા હતા. બીજું વાક્ય તમે બનાવો. ડુ યુ રિમેમ્બર ધ ડે વેન યુ સેલિબ્રેટેડ યોર બર્થડે. ડુ રિમેમ્બર ધ ડે વેન યુ સેલિબ્રેટેડ યોર બર્થડે. ડે એટલે સમય. ડુ રિમેમ્બર ધ ડે વેન યુ ટુક એડમિશન ઇન ધ સ્કૂલ, ઇન ધ પ્રાઇમરી સ્કૂલ. ડુ રિમેમ્બર ધ ડે વેન યુ ટુક એડમિશન ઇન ધ પ્રાઇમરી સ્કૂલ. જેનથી બનશે ડે. એટલે આવા અનેક વાક્યો તમે અર્થ અને કાળ પ્રમાણે બનાવી શકો છો. ડુ યુ રિમેમ્બર ધ ડે વેન યુ સેલિબ્રેટ, વર્તમાનકાળ છે, વર્તમાનકાળ લઈએ આપણે. ડુ રિમેમ્બર ધ ડે વેન યુ સેલિબ્રેટ હોલી. ડુ યુ રિમેમ્બર ધ ડે વેન યુ સેલિબ્રેટ યોર ફેસ્ટિવલ હોલી. વેન યુ સેલિબ્રેટ યોર ફેસ્ટિવલ હોલી. આવા અનેક વાક્યો તમે બનાવી શકો છો મિત્રો. ખેલાઈ ગયો. હવે આ પ્રમાણે મેં તમને આઠ વાક્યો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને એમાં શોઈંગ ટાઈમ, સમયદર્શક વાક્યો કેવી રીતે બનાવવા એ શીખવાડવા માટે પ્રયત્ન કર્યો છે. સાત પ્રકારના વાક્યો મિત્રો, બરાબર. અને એમાં ખાસ કરીને 11 યસ સુને નો સુને હાર્ડલી વેની વાક્યરચના સૌથી વધારે પૂછાય, તો એ પ્રકારના વાક્યો મેં લખ્યા છે. છેલ્લું વાક્ય જ ડેવાળું છે એ પણ ઘણીવાર પૂછાય છે, તો એ વાક્યની વાક્યરચના તમારે સમજવાની છે અને એ વાક્ય અધૂરાને પૂરા કરતાં શીખો, બરાબર. મેં તમને એક કરતાં વધુ વાક્યો પરીક્ષામાં કઈ રીતે લખવા એ શીખવા માટે પ્રયત્ન કર્યો છે. કારણ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ મલ્ટી આન્સર ટોપિક છે મિત્રો. દરેકના એક કરતાં વધુ જવાબ સાચા હોઈ શકે છે, અને માટે તમે એક કરતાં વધુ જવાબ વિચારી શકો છો, પણ કાળ અને અર્થ પ્રમાણે
સાચો જવાબ તમારે લખવાનો. નો સૂર્ય મિત્રો ધ્યાન આવે યાદ રાખવાનું અને હાર્ડલીમાં વેન કન્જેક્શન આવે અને ત્યાર પછી અધૂર વાક્ય તમારે પૂરું કરવાનું થાય એ યાદ રાખવાનું કહેવું બરાબર. તો મિત્રો, મેં તમને આ ટોપિકમાં એક્સરસાઇઝ નંબર 8 અને 8 વાક્યો હવે તમને ફરીથી તમારી રીતે જાતે સેલ્ફ પ્રેક્ટિસ માટે હોમવર્કમાં આપું છું બરાબર. તો આશા રાખું છું કે મેં તમને જે 8 વાક્યો શોઈંગ ટાઈમ સમય દર્શક જે વાક્યો કમ્પ્લીટ કરવાનું શીખવાડ્યું તો તમે જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરશો અને હોમવર્કમાં તમારા ચોપડામાં આના જવાબ લખશો. મિત્રો, જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલા ટોપિક ઉપર તમારો કમાન્ડ વધશે, માસ્ટરી વધશે મિત્રો બરાબર. એટલે શોઈંગ ટાઈમ સમય દર્શાવતા જે વાક્યો છે, એ સુને છે, નો સુનર છે, હાર્ડલી છે, તે પ્રકારના વાક્યો તમે તમારી રીતે તમારા ચોપડામાં આ 8-8 વાક્યો હોમવર્ક તરીકે લખશો, જેથી કરીને તમે જાતે વાક્યો બનાવી શકો તો તમારો કોન્ફિડન્સ ગ્રામરમાં વધશે કે ભાઈ મને વાક્ય બનાવતા આવડે. અને કોઈ ડિફિકલ્ટી હોય તો અવારનવાર મળો ત્યારે પૂછતા રહેવાનું, પણ બને ત્યાં સુધી દરેકની વાક્યરચના તમારે યાદ રાખવાની રહેશે. આ સાથે સાથ 8-8 વાક્યો તમે બનાવજો અને 7 પ્રકારના જે વાક્યો મેં તમને શીખવાડ્યા એની વાક્યરચના યાદ રાખજો અને એ વાક્યરચનાને કાળને આધારે તમે જો વાક્ય મિત્રો બનાવશો તો કોઈ તકલીફ પડશે નહીં. ખ્યાલ આવી ગયો? હા, એટલે મેં તમને જે કહ્યું તે પ્રમાણે આ પહેલું વાક્ય મેં તમને 3-4 રીતે બનાવી આપ્યું હતું, તો તમે પણ 2-3 રીતે વાક્ય યાદ રાખીને બનાવી શકો છો વાક્યરચનાને ધ્યાનમાં રાખીને. પણ પ્રેક્ટિસ મિત્રો અવશ્ય કરજો. જેટલી વધુ પ્રેક્ટિસ મિત્રો કરશો એટલો જ ફાયદો આમાં થશે બરાબર. ખ્યાલ આવી ગયો ને? જેટલી વધુ પ્રેક્ટિસ એટલો જ ફાયદો મિત્રો. માટે હું હોમવર્કમાં તમને આ 8 વાક્યો બનાવવા આપું છું ટૉપિક શીખવાનો. અને મિત્રો, દરેક વિડીયોમાં આપણે એક એક ટૉપિક લઈએ છીએ એટલે દરેક વિડીયો મિત્રો અવશ્ય જોવાના અને સમજવાના બરાબર. અને આપેલી એક્સરસાઇઝ તમારે જાતે સોલ્વ કરવાની, સેલ્ફ પ્રેક્ટિસ મિત્રો કરવી પડશે. મેં તો તમને બધા જવાબ 1x1 કરતાં વધુ જવાબ શીખવાડું છું, પણ તમે જ સેલ્ફ પ્રેક્ટિસ કરશો તો તમને કોન્ફિડન્સ આવશે કે ટૉપિક મને આવડે. અને એકવાર તમને કોન્ફિડન્સ આવે એટલે ગ્રામરના વાક્યો ખોટા પડતા નથી, કારણ કે વાક્યરચના એ ઓટોમેટિક મિત્રો યાદ રહી જાય છે જવાબ લખવાથી, જવાબની પ્રેક્ટિસ કરવાથી. તમે ખાલી વાક્યરચનાને મગજમાં યાદ રાખશો પ્રયત્ન કરશો તો એ ઝડપથી યાદ નહીં રહે, પણ પ્રેક્ટિસથી વાક્યો બનાવીને પ્રેક્ટિસ કરશો તો એ વાક્યરચના ઓટોમેટિક તમારા મગજમાં સેવ થઈ જશે મિત્રો, અને તમને એના જવાબ લખવામાં સરળતા રહેશે. એટલે આશા રાખું છું કે તમે આ હોમવર્કમાં વાક્યો ફરીથી બનાવશો બરાબર. મિત્રો, આગળ આપણે આમાં ઘણા ટૉપિક છે મિત્રો. આપણે 8 ટૉપિક આજે પૂરા કર્યા છે બરાબર. 12 ટૉપિક સુધી મારા શીખવા છે, પછી આપણે આગળ શીખવાડીશું બરાબર. અને એક જ લેક્ચરમાં આપણે એક જ ટૉપિક શીખવા પ્રયત્ન કરીએ છીએ એટલે શું થાય, તમને બોર પણ ના થાઓ અને દરેક ટૉપિક 1x1 યાદ રાખી શકો. માટે આશા રાખું છું કે શોઈંગ ટાઈમના 8મા ટૉપિકમાં તમે હોમવર્ક કરશો. ઓકે મિત્રો, તો થેન્ક યુ મિત્રો, સી યુ અગેન.